વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આવો એના વિશે વાત કરીએ. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે તમારી ઘર અને તેની આસપાસના જગ્યામાં જો કોઈ રિપેર કામ કરાવવાનું બાકી હોય તો તમારે કરાવી લેવું જોઈએ, જેથી નુકસાન થવાની સંભાવના ઓછી રહે છે. બાળકોને વાવાઝોડા વિશે સમજાવવું એટલે તેમના મનમાં ભય ન રહે અને વાવાઝોડા દરમિયાન જે પગલાં લેવાના હોય એ બાબતે પરિવારના સદસ્યો અને પાડોશીઓ સાથે ચર્ચા કરવી જોઈએ, એટલે વાવાઝોડું ત્રાટકે ત્યારે શું કરવું તેની જાણકારી બધા પાસે હોય. તમારે જરૂરી કાગળો અને દસ્તાવેજો એવી રીતે સાચવવા જોઈએ કે જે પાણી અથવા વરસાદમાં પલળીને ખરાબ ન થાય. તમારા પરિવારના સભ્યોના બ્લડ ગ્રુપ વિશે તમારી પાસે જાણકારી હોવી જોઈએ. ઘરમાં કમસે કમ એક અઠવાડિયા સુધી ચાલી શકે એટલું રાશન, દવાઓ અને પાણીની વ્યવસ્થા રાખવી. ઘરમાં કેરોસીનથી ચાલે એવા લેમ્પ, ટોર્ચ અને એક્સ્ટ્રા બેટરી પણ રાખવી જોઈએ. બ્લેન્કેટ અને કપડાં હાથ વગર રાખવા જોઈએ. માની લો કે કોઈ નુકસાન થાય તો તમને આ મદદરૂપ થઈ શકે છે. બેન્ડેજ અને પરિવારના ફોટોની કોપીઓ પણ તમારી પાસે તૈયાર હોવી જોઈએ. બારીઓને ઢાંકવા માટે લાકડાના પાટિયા તૈયાર રાખવા, બારણા અને ગેટની મજબૂતાઈ પણ ચકાસી લેવી જોઈએ. એ સિવાય તમારા ઘરની આજુબાજુમાં આવેલા ઝાડની નબળી ડાળીઓ તમારે કાપી નાખવી જોઈએ, એટલે તે તૂટીને તમારા ઘર પર અથવા સામાન પર અથવા કોઈ વ્યક્તિ પર ના પડી જાય. અને છેલ્લું પણ સૌથી મહત્વપૂર્ણ, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી અને જાણકારી પર તમારી નજર હોવી જોઈએ અને તેની સલાહ પ્રમાણે તમારે પગલાં લેવા જોઈએ. હવે વાત કરીએ કે વાવાઝોડા દરમિયાન તમારે શું ન કરવું જોઈએ. જ્યાં સુધી વાવાઝોડા દરમિયાન સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર ન જવું જોઈએ. જો તમારે ગાડીમાં ક્યાંક જવું જરૂરી હોય તો વાવાઝોડાના સંભવિત સમય પહેલા નીકળી જવું પણ બેસ્ટ તો એ જ રહેશે કે તમે એ સમયે ઘરે જ રહો. તમે બિલ્ડિંગના ઉપરના માળ પર ન રહો તો સારું, કારણ કે આવા સમયમાં ગ્રાઉન્ડ ફ્લોરની નજીક રહેવું વધુ સુરક્ષિત હોય છે. માછીમારોને વાવાઝોડાના સમયમાં સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વાવાઝોડું આવે એટલે કે ભારે વરસાદ અથવા જોરદાર પવન હોય ત્યારે તમારે જૂની કે જર્જર થયેલી બિલ્ડિંગ કે પછી ઝાડની પાસે શરણ ન લેવી. વીજળીના તાર અડવા નહીં, કારણ કે તેનાથી ઇલેક્ટ્રિક શોક લાગવાનો ખતરો રહે છે. વાવાઝોડા પછી શું કરવું જોઈએ? માની લો કે નુકસાન થયું હોય ત્યારે તમે શું કરશો એ વિશે વાત કરીએ. જો નુકસાન થયું હોય તો કચરામાં તૂટેલા કાચ કે પછી સામાનથી તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તેનાથી તમને ઈજા થઈ શકે છે. સાપ અથવા જીવજંતુઓથી સાવધાની રાખવી અને મદદ માંગવામાં શરમાવવું નહીં. સ્થાનિક બચાવ અધિકારીઓની સલાહ સાંભળવી. તે વિસ્તારથી દૂર રહેવું જ્યાં વરસાદને કારણે પૂર આવ્યું હોય. રાહત અને બચાવની ટીમની રાહ જોવી, કારણ કે આ ટીમને તમારા સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.